સ્વાગત કરે છે. ગુરુદેવ ની પ્રેરણા સંકલન સંપાદન દ્વારકા પ્રસાદ ચેતન્ય ના સ્વમુખે થી લખાયેલ કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કર્યો છું. મહાકાળની માં એકવાર એક પરિજને પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતા પૂછ્યું કે શું મારા જેવા સામાન્ય માણસને પણ જાગૃત આત્મા બનવાનું સૌભાગ્ય મળી શકે ખરું? એ માટે મારે શું કરવું પડે? મારા જેવા લોકો પાસેથી મહાકાળની શી અપેક્ષા રાખે છે તથા તેને કઈ રીતે પૂરી કરી શકાય? એક સાથે આટલા બધા પ્રશ્નોનું સમાધાન હું તો શી રીતે કરી શકું? પરંતુ સ્વાધ્યાય કરવાની મને ટેવ છે તે એના મદદરૂપે બની. અખંડ જ્યોતિ જાન્યુઆરી 1978 ના પેજ 57-98 પર ગુરુદેવે લખ્યું છે. જાગૃત આત્માઓ પોતાના આંતરિક દેવાસુર સંગ્રામને જુએ અને એના સમાધાન માટે સદ વિવેકથી સદ સાહસથી ભગવાનનું આહ્વાન કરે. જો આમ થઈ શકે તો આજ દેવ પરિવારની અસંખ્ય પ્રતિભાઓ યુગ દેવતાના ચરણોમાં પોતાની નાની મોટી ભાવભરી આહુતિ આપી શકે છે. પતન અને પીડામાં ખાઈમાં પડેલી માનવતાઓને આને માટે જ અંતર્નાદ કર્યું છે. મહાકાળે આની જ માંગ કરી છે. આ સંદર્ભમાં જાગૃત આત્માઓમાંથી દરેક અસાધારણ ભૂમિકા હોઈ શકે છે. મુશ્કેલી એક જ છે, લોભ અને મોહના રૂપે અંતરજ્યોતિને ગ્રસ્ત કરનાર રાહુ કેતુના ગ્રહથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય? જે આ દેવાસુર સંગ્રામમાં દેવ પક્ષનું સમર્થન કરશે તેમનાથી જ દેવ માનવની જેમ આ યુગ પરિવર્તનની વેળામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકાશે. જાગૃત આત્માઓ આ સંદર્ભમાં વધારે ગંભીરતાથી વિચારે અને વધુ પ્રખર સાહસ અપનાવે, જેનાથી જેટલું અનુદાન આપી શકાય તેના માટે વધુમાં વધુ પ્રયાસ કરે. આજ આપણા યુગની સૌથી મોટી માંગ અને આજ અંતરાત્માનો સૌથી મોટો પોકાર છે. જો વાસ્તવમાં આપણી અંદર કંઈક કરવાની ઈચ્છા હોય તો પોતાના અંતરાત્માને સાંસારિક લોભોના બંધનોમાંથી મુક્ત કરીને યુગ નિર્માણ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવું જ પડશે. પતનની પીડાની કણસથી માનવતા આપણી પાસે જ આજ આશા રાખી રહી છે. સમયની આ માંગને જાગૃત આત્માઓ પૂરી કરવાનો પ્રયાસ કરવો જ પડશે.